एक दिवस हूँ एक फ्रेंड ना घरे किटी पार्टी में गई तो एमने जे जमवानू हो एमा सौथी पहला तो एमने चा आपी चा में खांड नोती नाखी एटले मैं एवं कहूँ कि खांड वगरनी चा केम भावे तो एने गर्व थी मने एवं कहूँ कि अमे तो घणा बधा समय थी खांड खावानू छोड़ी दीधुं मात्र ऑर्गेनिक गोड़ वापरीए छीए तो सामेथी एने मने एवो पण सवाल कर्यो कि ओहो तमे तो हजू सुधी खांड वापरो छो बीजी एक फ्रेंड त्यां हती एने चा में खांड नाखी थोड़ी वार पछी जमवा बेस्या तो एने भोजन में बनावेली दरेक वस्तुओं में खांड नाखी अने पछी एवुं कह्युं के आपणे गुजराती हो तो चटोरा ज होय ने खांड वगर मजा थोड़ी आवे तो मने एवो विचार आव्यो के आपणे तो लगभग खांडना वपराशनुं प्रमाण आपणे त्यां वधारे छे। मानव जीभमां 5 प्रकारनी स्वाद ग्रंथि होय छे एना द्वारा ज आपणे मीठो खाटो खारो तीखो कड़वो आवा अनुभव थाय छे स्वादना। सौथी शक्तिशाळी स्वाद कयो? मीठाईनो। એટલો પાવરફુલ હોય કે દુનિયાની સૌથી બેસ્વાદ અને કડવી વસ્તુઓને પણ તમે ખાંડમાં ભેળવીને આપી દો તો એ સ્વાદિષ્ટ લાગવા માંડે। દુનિયામાં અસંખ્ય લોકો આ મીઠાઈના નશામાં હોય છે। આ લોકોને ખાંડનો સ્વાદ ગમે છે પણ કદાચ એમને એવી ખબર નથી કે ખાંડ જ એમનો અસલી દુશ્મન છે। તો મને એવું થયું કે લાવને સાજા રહેજો રાજમાં આજે તમારી સાથે વાત કરું ખાંડ સાથે જોડાયેલા તથ્યો વિશે। જેને તમે ચટાકો સમજો છો એ ચટાકો નહીં પણ ઝેર છે। શું થાય વધારે પડતી ખાંડ ખાવાથી, કેવા રોગ થાય અને ખાંડના બદલે શું ગોળ ખાઈ શકાય છે, આ બધું જ આજે જાણીશું। મેથ, કોકેઇન અને એમડીએમએની જેમ ખાંડ એ વિશ્વની સૌથી ખતરનાક અને વ્યસનકારક દવા છે। આ હું નથી કહી રહી, આ વાત ન્યુરોસાયન્સ એન્ડ બિહેવિયરલ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ કહે છે। દેશમાં દરરોજ એક વ્યક્તિ સરેરાશ 52 ગ્રામ ખાંડ ખાય છે, જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO દ્વારા નક્કી કરાયેલા પ્રમાણ કરતાં ઘણી વધારે છે। વૈશ્વિક સરેરાશથી ઓછી છે। દુનિયાભરમાં દરેક વ્યક્તિ દરરોજ સરેરાશ 63 ગ્રામ ખાંડ ખાય છે। દુનિયામાં સૌથી વધારે ખાંડ અમેરિકામાં ખવાય છે। અમેરિકામાં દરરોજ સરેરાશ 126.4 ગ્રામ ખાંડનું સેવન થાય છે અને એમાંથી 34% લોકો દરરોજ ખાંડનો ઉપયોગ સવારની કોફીમાં કરે છે। WHO દ્વારા નક્કી કરાયેલી જે નિર્ધારિત સીમા છે એના પ્રમાણે પુરુષો દરરોજ 30 ગ્રામ અને મહિલાઓએ 25 ગ્રામથી વધારે ખાંડનું સેવન ન કરવું જોઈએ। ઉંમરના આધારે બાળકો માટે પણ આ સીમા દરરોજ 19-24 ગ્રામ સુધીની નક્કી કરાઈ છે। હવે સૌથી પહેલાં એ વાત કરીએ કે દિવસની વધુમાં વધુ તમે કેટલી ખાંડ ખાઈ શકો। તો વર્ષ 2015માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ સલાહ આપી હતી કે લોકોએ એમનો જે ડાયટ પ્લાન છે એ યોગ્ય બનાવવો જોઈએ અને એવી રીતે બનાવવો જોઈએ કે એક દિવસની ટોટલ કેલરીમાંથી 5 થી વધુ ખાંડ ઉમેરેલી ન હોવી જોઈએ। એનો સીધો અર્થ એવો થયો કે જો તમે દિવસમાં 2000 કેલરી લઈ રહ્યા છો તો વધારેમાં વધારે 100 કેલરી ઉમેરેલી ખાંડમાંથી જ આવવી જોઈએ, એના કરતાં વધારે ન હોવી જોઈએ। એટલે કે લગભગ 6 ચમચી ખાંડ એના બરાબર આ હશે, એટલે તમે 6 ચમચી જેટલી ખાંડ છે એ વધારેમાં વધારે ખાઈ શકો છો। હવે એ જાણવું છે કે વધારે પડતી ખાંડ ખાવાથી શું થાય, તો થાક લાગે। વર્ષ 2019માં સાયન્સ ડાયરેક્ટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે શુગર ખાધાના 1 કલાક પછી થાક લાગવા લાગે છે અને સતર્કતા પણ ઓછી થઈ જાય છે, એની સાથે સાથે મૂડ બગડે છે। 2017માં નેચરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ પ્રમાણે વધારે પડતી શુગર ખાવાથી ડિપ્રેશન અને મૂડ ડિસઓર્ડરનું જોખમ વધે છે। પછી પેટમાં સોજો પણ આવે। જ્હોન હોપકિન્સના મેડિસિન પ્રમાણે જે લોકોને પાચનની સમસ્યા હોય છે તેઓને પેટમાં ગેસની રચના અને સોજો આવી શકે છે વધારે પડતી શુગર લેવાથી। પછી વધારે પડતી શુગર લેતા હોય તો તમને વધારે પડતી ભૂખ પણ લાગે, કારણ કે ખાંડ સાથે જેટલી ઝડપથી ઇન્સ્યુલિન વધે એટલી જ ઝડપથી એ ઘટી પણ જાય, એટલે જલ્દી શુગર લેવલ નીચે જાય અને તમને ફરી પાછી ભૂખ લાગે। હવે એ વાત કરીએ કે લાંબા ગાળે શું નુકસાન થાય। આ તો બધી એવી અસર હતી કે જે તમને તાત્કાલિક દેખાય, લાંબા ગાળાનું નુકસાન એ ગંભીર છે અને ગંભીર બીમારીઓનું જોખમ પણ એનાથી વધી જાય છે। જેમ કે દાંત ખરાબ કરે, તમે વધારે સમય ખાંડનો ઉપયોગ કરો તો એનાથી તમારા દાંત, અમુક બેક્ટેરિયા છે એ તમારા દાંતના આગળના આવરણને ખરાબ કરી નાખે એટલે તમારા દાંત ખરાબ થાય, ચહેરા પર ખીલ થાય, Type 2 diabetes થાય, હાઈ બ્લડ શુગરની સમસ્યા પણ સર્જાય, હાઇપરટેન્શનની બીમારી થઈ જાય,
કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ થાય એટલે હૃદયના રોગ પણ થઈ શકે, અલ્ઝાઇમર અથવા ટાઈપ 3 ડાયાબિટીસ થવાની શક્યતા છે, વૃદ્ધત્વ પણ વહેલું આવે, વધુ પડતી તમે શુગર ખાતા હોય તો આપણી સ્કિનના અંદર જે કોલેજન બનતું હોય એ અટકી જાય અને એના કારણે તમારી સ્કિનમાં કરચલીઓ દેખાવા લાગે અને વ્યક્તિ ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે, પછી વજન વધે, સ્થૂળતા વધે, કેન્સરનું જોખમ વધે, વધારે પડતી ખાંડ ખાવાથી બળતરા થાય, એસિડિટી થાય, તણાવ વધે અને સ્થૂળતા પણ વધે. અને આ જે બધી જ બીમારીઓ થાય, આ સ્વાસ્થ્યની સ્થિતિઓ જે સર્જાય એ કેન્સરનું કારણ બની શકે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટની સમસ્યા પણ સર્જાય, ડિપ્રેશન વધારે, ચિંતા વધારે. હવે તમને આ બધું સાંભળીને એવું થયું હશે કે તો આના કરતાં તો ખાંડ ખાવી, એના કરતાં ગોળ ખાવો સારો. તમે સાંભળ્યું પણ હશે આવું કે ખાંડ કરતાં તો ગોળ વધારે સારો. તો તમને એ પણ જણાવી દઉં, ગોળ સારો કે નહીં. સૌથી પહેલાં એ જાણી લઈએ કે ખાંડ અને ગોળમાં શું ફેર હોય છે. ખાંડ અને ગોળ બે શેરડીમાંથી બને, પણ બંનેને બનાવવાની પદ્ધતિ અલગ અલગ છે. સફેદ ખાંડ એ રિફાઇન્ડ હોય છે, એને બનાવતી વખતે સલ્ફર ડાયોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ફોસ્ફોરિક એસિડ આવા બધા રસાયણો એમાં ઉમેરવામાં આવે છે. એટલે શેરડીના વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ જેવા જે પોષક તત્વો છે એ નાશ પામે. એટલે એમ સમજો કે ખાંડમાં કેલરી સિવાય કોઈ પોષક તત્વો નથી હોતા. ગોળ બનાવવા માટે શેરડીનો રસ છે એને ઉકાળવામાં આવે. શેરડીના રસને ત્યાં સુધી ઉકાળવામાં આવે જ્યાર સુધી એમાં રહેલું પાણી છે એ બાષ્પીભવન વડે સુકાઈ ન જાય. એટલે એમાંથી બચેલા ઘટ્ટ પદાર્થને અલગ અલગ આકારમાં ઢાળવામાં આવે, કારણ કે એને રિફાઇનિંગ પ્રોસેસમાંથી પસાર નથી થવું પડતું. એટલે એમાં અમુક પોષક તત્વો જળવાઈ રહે છે. ખાંડ અને ગોળ વચ્ચે જે મોટો તફાવત છે એ પોષક તત્વોનો છે. ગોળમાં પોષક તત્વો રહી જાય છે અને ખાંડમાં એ ન બરાબર હોય છે, પણ બેયમાં કેલરી સરખી હોય છે. હવે તમારા સવાલનો જવાબ, કોઈ પણ રૂપમાં શર્કરા આપણા શરીરને ફાયદો નથી પહોંચાડતી. તમે ખાંડની જગ્યાએ ગોળ કે મધ વાપરો પણ તો તમને એની ટેવ પડી જશે, એટલે ખતરો તો છે જ. જો તમારે તમારું વજન નિયંત્રણમાં રાખવું હોય, બીમારીઓથી દૂર રહેવું હોય, બ્લડ શુગરનું સ્તર સ્થિર રાખવું હોય તો તમારે મીઠાઈઓ ખાવાનું ઓછું કરવું જોઈએ. અમેરિકન હાર્ટ એસોસિએશન કહે છે કે તમે દરરોજ 20-36 ગ્રામ જેટલું ગોળ અથવા તો એના બદલે ખાંડ અથવા તો એના બદલે મધ લઈ શકો છો, બધું એક સાથે નથી લેવાનું. પુરુષોને 9 ચમચી એટલે કે 36 ગ્રામ અને મહિલાઓને 6 ચમચી એટલે 25 ગ્રામ સુધી ગોળ, ખાંડ કે મધ ઓલ્ટરનેટ વાપરવાની સલાહ આપવામાં આવે છે. હવે તમને એવું થાય કે અમે તો બહુ જ બધી ખાંડ ખાઈ રહ્યા છીએ અને અમને અમુક પ્રકારની સમસ્યાઓ પણ સર્જાય છે, તો કઈ પરિસ્થિતિમાં ડોક્ટરને મળવું જોઈએ? હવે જો તમે વધારે પડતી ખાંડ કે ગોળ લઈ રહ્યા છો તો તમારે કઈ પરિસ્થિતિમાં ડોક્ટરને મળવું જોઈએ? જો તમને બહુ જ તરસ લાગતી હોય, શરીરમાં તીવ્ર ઝણઝણાટી થતી હોય, અચાનક ભૂખ વધી જાય, હંમેશા થાક લાગ્યા કરે, બધું ધૂંધળું ધૂંધળું એટલે અસ્પષ્ટ દેખાય, હાથ અને પગ બંને સુન્ન થઈ જાય, અચાનક વજન ઘટી જાય, શરીર પર કંઈક વાગ્યું હોય તો એના ઘા બહુ જલ્દી રૂજાય નહીં, વારંવાર યુરિન પાસ કરવા જવું પડે, જો આવી બધી સ્થિતિઓ સર્જાતી હોય તો એકવાર ડોક્ટરને મળી લેવું જોઈએ. જો શુગર વધારે હોય તો ખોરાક સતત ખવાય તો બ્લડ શુગર લેવલ ઝડપથી વધે, ઓક્સિડેટિવ તણાવ વધે એટલે ધમનીઓની એન્ડોથેલિયમ લેયર એટલે કે તમારા શરીરની અંદરની જે ત્વચા હોય, હૃદયની આસપાસ, અંદર ધમનીઓની આસપાસ, એ ત્વચાને એ નુકસાન પહોંચાડે અને ભવિષ્યમાં આ સ્થિતિ છે એ જ હાર્ટ એટેકનું કારણ છે એ બની શકે છે. એટલે અમે તો તમને એટલું કહીએ ભાઈ, સાજા રહેજો રાજ.